ગીર સોમનાથમાં વડા મથક વેરાવળમાં ટાવર ચોક ખાતે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિકના નિયમો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સીટીપીઆઈ અશોક મકવાણાએ લીલી ઝંડી આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિક પોલીસના જવાનોની શહેરના મુખ્ય માર્ગ પર જાગૃતતા અભિયાન અંગે બાઇક રેલી યોજાઈ હતી. આ તકે જિલ્લા ટ્રાફિક પોલીસ, સીટીપીઆઈ તથા સામાજિક સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમારા આમંત્રણને માન આપી ગામમાંથી પધારેલા આગેવાનો ભાઈઓ તથા અમારા ટ્રાફિકના મિત્રો, અત્યારે આપણે આ ગુજરાત સરકાર અને ભારત સરકારે વાહન અકસ્માત ઘટે અને વાહન અકસ્માતમાં માણસોના મૃત્યુ ઓછો થાય એ સંદર્ભે પહેલાં આપણે ટ્રાફિક સપ્તાહ ઉજવતા, આપણે ખ્યાલ છે બધાને, એક વાહનવાળાને, પણ હવે અકસ્માત એનાથી પણ ઓછા થઈ જાય, ઘટી જાય એના માટે ટ્રાફિક મંથનું આયોજન કર્યું છે. આખો મહિનો આપણે જુદા જુદા કાર્યક્રમ કરી ટ્રાફિક કેવી રીતે ઘટે એના માટેના પ્રજાજનોને સમજણ આપવાની કાર્યક્રમો રાખવાના આવું આયોજન થાય છે. આ વસ્તુ આપણે 15 જાન્યુઆરીથી ચાલુ છે. એના ભાગરૂપે આજે ટ્રાફિકની જાગૃતિ આવે, ટ્રાફિકના નિયમો વિશેની જાણકારી મળે એના માટે એક રેલીનું આયોજન કર્યું છે. આ રેલી દ્વારા આપણે પ્રજાજનોને ટ્રાફિક વિશેની માહિતી પૂરી પાડશું. ખાસ તો મારે આપણે એ જ કહેવાનું છે, આપ બધા જાણો છો હેલ્મેટ પહેરવું જોઈએ, સીટબેલ્ટ બાંધવો જોઈએ, નિયમથી ચલાવવું જોઈએ, પણ ખાસ આ વસ્તુ જાણવી સમજવી છે પણ એની અમલવારી કરો. તમે જ્ઞાન છે તમારી પાસે પણ તમે એને ફેરતા નથી, આપણે અમલવારી નથી કરતા, બરાબર? તો જેટલી નિયમો છે એનું પાલન કરો, પોતે એનું અમલવારી કરો. બીજી વસ્તુ કે ખાસ આપણે ભયજનક રીતે એક વાહન નહીં ચલાવવાનું. તમારે આપણે સ્ટન્ટ કરીએ અને સ્પીડમાં ચલાવીએ અને બહાદુર રીતે કાઢીએ એ નથી કરવાનું. ખાસ નિયમથી ચલાવો, શાંતિથી ચલાવો. આ વસ્તુ એવી છે કે આ તમારી સામાન્ય લાપરવાહીથી કોઈકની જિંદગી જતી રહે છે. જીવન બહુ અમૂલ્ય છે એટલે એને તમે પોતાની પહેલાંથી ન કરો. બીજી વસ્તુ કે તમારે જે વાહન તમારી પાસે જે વાહન છે એમાં પાછળની બે